સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન છે કે તપસી ગયા લપસી અને વૃત્તિઓને રોકવી એટલે શું ઉપદેશ છાયામાં પરમ એ બોધ્યું છે કે વૃત્તિઓને રોકવી જ્યારે જીવ બળીઓ થાય ક્રોધને જાકારો આપે માનને જાકારો આપે માયાને જાકારો આપે પણ હજુ ખરો વૈરેક પ્રગટ્યો નથી હજુ સત્પુરુષનો આશ્રિત થયો નથી તો સૂક્ષ્મ લોભ ઊભો થાય અને જીવ ઉપર ચડ્યો હોય તો પણ લપસી પડે તપસી ગયા લપસી પૂજ્ય બ્રહ્મચારીજી આ અંગે સમજ આપે છે કે ઘર બાર છોડીને જમીન જાગીર છોડીને છૈયા છોડીને જે જંગલમાં તપશ્ચર્યા કરવા નીકળી પડે ક્રોધ માન માયાનું જોર હવે ચાલે નહીં આ જીવને તે ડગાવી શકે એમ નથી ત્યાં લોભ ઉદયમાં આવે અને આવો જીવ કોઈ કોતર શોધે પર્વતની તળેટીમાં ખૂણો શોધે કે ગુફા મળે અને લોભ જીવને છેતરે છે આ ગુફા સારી છે એક આડી કરી બારી મુકાવવી જોઈએ જીવને વૃત્તિઓ છેતરે છે અને એમાં જ જીવ ગૂંચવાઈ જાય છે ક્રોધ ભોળો છે દેખાઈ જાય પકડાઈ જાય માન કરવાનું ખાસ નિમિત્ત નથી માયા એટલે છળ કપટ કોની સાથે કરે સૂક્ષ્મ લોભ ઊભો થાય પોતાને છેતરે ગુફામાં અઠે દ્વારકા જેવું કરે બારી મુકાવે હવા ઉજાસ માટે એક વીજળીનો બલ્બ પણ મુકાવે અને ગરમી સહન ન કરવી પડે અને છાતા વેદાય તે અર્થે ટેબલ ફેન ગોઠવે જંગલી જીવો સાપ અને નોળિયા દેટકાને કરતલાનો ઉપદ્રવનો ભય લાગે બીછાનું પલંગ પર ગોઠવે ઓઢવા પાથરવાનું શાલ ધાબળા મચ્છરદની એમ કરતાં કરતાં પોતાના ઘરના જેવી સુવિધા ગોઠવે જમવા કરવાનું પણ મારાજ થયા હોવાથી વળાબળા લોકો તેને આપે અને દારૂ પણ કરે અને સાથે લોકો હાથ પણ જોડે અને માથું નમાવે પરમકુમા દેવે મુનિઓને બોધમાં જણાવેલ કે સાધુ ક્ષેત્રને ક્યાં છેડે બાંધે જીવને મોહની મીઠાશ ગઈ નહીં હોવાથી ક્ષેત્ર પ્રતિબંધ કાળ પ્રતિબંધ ભાવ પ્રતિબંધ અને દ્રવ્ય પ્રતિબંધ થયા કરે અને કરોળીઓ પોતે પોતે જ ગૂંથેલી ઝાળમાં ફસાઈ જાય તેવું બને આ ક્ષેત્ર સારું છે અહીં હવા પાણી ઉજાસ અને સગવડ સારી છે ક્ષેત્ર પ્રતિબંધ અહીં ઋતુઓ સારી છે વાતાવરણ ખુશનુમાં છે ગુલાબી ઠંડી છે વગેરે વગેરે કાળ પ્રતિબંધ અહીં મળી આવતી બધી સામગ્રીઓ સાધનો અનુકૂળ જણાય છે દ્રવ્ય પ્રતિબંધ ભાવથી તો જીવને કર્મબંધ કે કર્મ ક્ષય થાય છે આવા આચરણમાં શિથિલ થઈ માન પૂજાથી પરાભૂ પામી જીવ ગુરુપણું પણ આરાધે વેશ બદલે નામ પણ બદલે સર્વસંગ પરિત્યાગીને તો નામ એટલે બદલવાનું છે કે લૌકિક ઓળખાણ મટે લોક સંબંધી પ્રતિબંધ અટકે અને સંસાર યાદ આવે તેવા નિમિત્ત હવે દૂર થાય સાધુએ તો ઘર છોડ્યું હવે નદીનું મૂળ અને સાધુનું કુળ પૂછવાનું હોય જ નહીં નામ વેશ બદલવામાં આવે છે ખરો સંન્યાસ લીધો તે હવે નવો જન્મ થયો જૂના ખ્યાલ જૂના સંબંધ જૂના નામઠામ ગામ મટી ગયા તે રીતે નહીં તો પરમ કુલદેવ મુનિઓને ખરા ત્યાગ વિરાગ પ્રગટાવવા અને ભાવ મટાડવા બોધેલ તેમ પોતાના એક બે છોકરા છોડી અને ઘણા ચેલા કરે નાનું એવું ઘર છોડી ઇમારતો ઊભી કરે અને પાંચ દસ સગા સ્નેહની સામે હવે ઘણાય ઘરો ગળે વળગે કબીર કહે છે તેમ ઉઠ્યો તો હરિભજન કુ ઓટન લિયો કપાસ એવું થાય લંગોટીમાંથી સંસાર ઊભો કરે તેવું થાય એક સન્યાસીને કોઈ ભક્તજનોએ વારંવાર વિનંતી કરી બે લંગોટી આપી પહેલાં સન્યાસી તો નગરની વસ્તીમાં જતા જ નહીં નગ્ન રહે લંગોટી કે વસ્ત્રની જરૂર જ નહોતી છતાં લીધી હવે ઉંદડા ધોઈને સુકવવા દોરીએ લટકાવે લંગોટીના છેડા ખેંચી જવા લાગ્યા ઉંદરનો ઉપદ્રવ ટાળવા બિલાડી રાખી પાળી બિલાડી મ્યાઉ કરે અને દૂધ માગે હવે આ જંગલમાં તે દૂધ ક્યાંથી લાવે ગાય પાળી ગાયને દોવે કોણ દોહનારી લાવ્યા હવે ગાયનું ઘાસ દોહનારીના દાણા પાણીની પણ ગોઠવણ પોતાની ગોઠવણ સાથે કરવી પડે જંગલમાં મઢી ઝૂંપડીની આસપાસ જગ્યા વાળી લીધી ઘાસ ઉગાડવું શરૂ કર્યું થોડીક બાજરી અને જુવાર અને ટીંડોરા ગલકા પણ વહેવ્યા શાકભાજી અને અનાજ સાથે ઘાસ પણ ઉગે જંગલ ખાતાના અધિકારીઓને દેખરેખ દરમિયાન આ નજરે ચોડ્યું કોર્ટનું વોરંટ આ બાવાજીને હથોહત આપવામાં આવ્યું નિયત તિથિએ બાવાજી કોર્ટમાં હાજર થયા જજ મેજિસ્ટ્રેટ સાહેબ હથોડી પછાડીને બોલ્યા આ અતિક્રમણ ખરી વાત છે બાવાજી બોલ્યા હા તમે જવાબદાર છો ગુનાહિત છો હા બચાવ પક્ષે કંઈ દલીલ કરવાની તમને છૂટ આપવામાં આવે છે દલીલ કરવી છે કોઈ બચાવ કરવો છે કાંઈ દલીલ રજૂ કરવા ઈચ્છા છે કે કાનૂનું ફેસલો કરવામાં આવે તે તમને મંજૂર છે સંન્યાસી બોલ્યા સાહેબ તમે નહીં હું જ ફેસલો કરું પોતે પહેરે લંગોટી ખેંચીને ફેંકી આ લંગોટીમાંથી સંસાર ઊભો થયો છે તેનું મૂળ કાપી નાખવામાં આવ્યું અને સંસારનો નાશ તેનું ફળ ક્યુ સંસારનો નાશ તેનું નામ મોક્ષ સહજાત્મક સ્વરૂપ પરમ ગુરુ